સાબરગાંડા જિલ્લાના પ્રાંતિત તાલુકાના તખડગઢ ગામે પણ લઈને ગામની મહિલાઓ દ્વારા સવારે ઊઠીને ઠંડા પાણીએ કરી માતાના મંદિર ખાતે જઈને પૂજા અર્ચના કરવામાં આવી હતી શીતરા તહેવારની પ્રાંતિજ સહિત તાલુકામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાંતિજના તખતગઢ ગામે પણ ગામની મહિલાઓ દ્વારા ખાસ કરીને આજે વહેલી સવારે ઊઠી જઈને ઠંડા પાણીએ સ્નાન કરી ચૂલો કે સગડી ન સર્ગી પૂજા અર્ચના કરી કે સગડી સળગાવવામાં આવતી નથી અને શીતળા માતાના મંદિરે જઈને પૂજા અર્ચના કરી કુલેનો પ્રસાદ ચડાવવામાં આવે છે આખો દિવસ મહિલાઓ ઠંડુ જ જમતી હોય છે અને શીતળા માતાની પૂજા કરી વ્રત કથા સાંભળતી હોય છે ત્યારે શ્રાવણ માસમાં તહેવારોની હારમારામાં શીતળા સાતમના આ તહેવારનું પણ અનોખું મહત્ત્વ છે ઝીર રાવલ ઝેડટીવી પ્રાંતિજ શીતળા સાતમ શ્રાવણ વદ સાતમને દિવસે આ શીતળા સાતમનું વ્રત વ્રત કરાતું હોય છે વહેલા ઉઠી બહેનો પહેલાં ઠંડા પાણીથી નાય છે ને ઠંડા પાણીથી માથું ધોએ છે માથા ધોઈ ને કમ નવા નવા કપડાં પહેરી બહેનો અમારી એને અમારા આગલે દિવસ રાંધણ છઠને દિવસે રાંધેલું ઠંડુ ઠંડુ ખાય છે અને અમારી બહેનો આવી રીતે શીતળા સાતનું વ્રત ઉજવે છે ને બધી બહેનો અમારા તખતગઢની સર્વ બહેનો છે ને તો બધી ભેગી મળી શીતળા સાત અમારું મંદિર છે ત્યાં જાય છે અને તેનું પૂજન અર્ચન કરે છે ત્યાં વાર્તા કરે છે અને ત્યાં પ્રસાદનો ભોગ ધરાય છે અમે ઠંડે ઠંડુ ખાવાનું હોવાથી અમે કુલરનો પ્રસાદ એને માતાજીને ધરાવતા હોઈએ છીએ આ રીતે અમે વર્ષી અમારા વડવાઓની પરંપરા છે તે જાળવી રાખી છે અને સર્વ બેનો ઉત્સવ ઉમંગથી અને એકદમ આનંદભેર આ ચિત્રા સાતમનું વ્રત ઉજવતી હોય છે